નમસ્કાર, હું છું પંકજ. સૌથી પહેલા વાત શૌચાલય મુદ્દે. રાજ્ય સરકારે એક વિચિત્ર આદેશ આપ્યા છે. આગામી 5 દિવસમાં ગામડાઓમાં 100% શૌચાલય બનાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આગામી 7 મે સુધીમાં ગામમાં 100% શૌચાલય બનાવવા માટે રાજ્ય સરકારે આદેશ કર્યો છે. આપને જણાવી દઈએ કે આગામી 17 મે ના રોજ રાજ્ય સરકારે એક સન્માન સમારોહનું આયોજન કર્યું છે અને આ સમારોહમાં જે ગામમાં 100% શૌચાલય હશે તેના સરપંચોનું સન્માન કરવામાં આવશે. પરંતુ સરકારની મુશ્કેલીઓ ત્યારે વધી જ્યારે આ સન્માન સમારોહ માટે એક પણ સરપંચ તેમને મળ્યા નહીં. આથી તાબડતોબ આ નવો આદેશ જાહેર કરાયો છે. ખાસ કરીને જે ગામમાં 50% શૌચાલય છે તે ગામને 100% કરવા માટે કહેવામાં આવ્યું છે. ગ્રામ વિકાસ કમિશનરના આ નવા આદેશથી ડીડીઓ, ડીઆરડીઓ તેમજ તંત્ર હાલ સ્તબ્ધ બની ગયું છે. માત્ર 5 દિવસમાં કેવી રીતે ટાર્ગેટ પૂરો કરાશે એ દરેકની માટે એક મોટો પ્રાણ પ્રશ્ન બની ગયો છે. એક તરફ શૌચાલયની ગ્રાન્ટનો વિવાદ ચાલી રહ્યો છે, તેની વચ્ચે આવેલા આ નવા આદેશથી સરકારી બાબુઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સંવાદદાતા વિવેક ઓઝા મારી સાથે જોડાયા છે. વિવેક, જે ટાર્ગેટ પૂરો કરવાની વાત છે, જે ટાર્ગેટ 100% શૌચાલય પૂરો કરવાનો જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, શું અધિકારીઓ આ ટાર્ગેટને અચીવ નથી કરી શક્યા કે પછી સરકારે આદેશ આપ્યો એ કંઈક વધારે પડતું છે? જી પંકજ, પહેલા તો આપને જણાવી દઉં કે ભારત સરકારે ગત વર્ષે એક નવી ગાઈડલાઈન જાહેર કરી હતી અને એ ગાઈડલાઈનમાં દરેક વ્યક્તિગત શૌચાલયની અંદર 2 શૌચકૂવર રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી અને તેના કારણે રાજ્યની અંદર જે વ્યક્તિગત શૌચાલય બનાવવાની કામગીરી છે એ કામગીરી લગભગ પાછલા 9-1 મહિનાથી અટકી જાય. આ સ્થિતિની અંદર 31 માર્ચ 2016ની સ્થિતિએ લગભગ 3118 જેટલા ગામોમાં જ 100% શૌચાલયોના ટાર્ગેટ સિદ્ધ થઈ શક્યા છે. આથી રાજ્ય સરકારે જે બાકી રહેલા ગામો છે એ ગામોની અંદર જ્યાં 50 થી ઓછા શૌચાલય બનાવવાના બાકી હોય ત્યાં માત્ર 7મી મે સુધીમાં જ 100% કામગીરી પૂર્ણ કરી અને એના ફોટોગ્રાફ અને દસ્તાવેજોનું ડોક્યુમેન્ટેશન સર્ટિફાઈડ કરી અને વિકાસ કમિશનરની કચેરીમાં સબમિટ કરવા માટે એક આદેશ કરવામાં આવ્યો છે. અને આ આદેશના કારણે વહીવટીતંત્રમાં મોટા પાયે દોડધામ મચી ગઈ છે. એની પાછળના કારણો એક એ પ્રકારના છે કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારમાં પહેલાથી જ ખેતમજૂરોની અછત વર્તાય છે. આ સ્થિતિની અંદર જે પરિવારોના ત્યાં શૌચાલય નથી એ પરિવારોને સંમતિ મેળવવી, જગ્યા પસંદ કરવી, માલ સામાન ઉતારવો, 2 શૌચકૂવા કરાવડાવવા, ચણતર કરાવીને શૌચાલય વપરાશ યોગ્ય છે એવું સર્ટિફાઈડ કરવું એવું 5 જ દિવસમાં થઈ શકે તેમ નથી. અને એમ છતાં પણ સરકારને જયારે 17મી મેનો કાર્યક્રમ કરવો છે એટલા માટે આ આખે આખી દોડધામની એક આખી કવાયત શરૂ થઈ છે ને જેને લઈને વહીવટી તંત્રમાં પણ મોટા પાયે વિરોધ અને રોષની લાગણી ફૂટી નીકળી. આભાર માહિતી આપવા માટે.